જેમ જેમ શિયાળો જામતો જાય છે તેમ તેમ તસ્કરો ફાવતા જાય છે. આ ઘટના હિંમતનગર શહેરની છે. અહીં એક મોબાઈલની શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. એક રાતમાં લાખોના મુદ્દા માલ સાથે તસ્કરો ફરાર થઈ ગયા છે. કેવી રીતે ચોરીની ઘટના સામે આવી, કોણ છે તસ્કરો, આવો જોઈએ. હિંમતનગરમાં સતત ચોરી, પિતાની ધરપકડ, પુત્ર ફરાર, મોબાઈલ ચોરીની ઘટના ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સે ચોરીને અંજામ આપ્યો છે. આમ તો આ ચોરીની ઘટનામાં પિતા પુત્રની સંડોવણી સામે આવી હતી, પરંતુ પોલીસ પિતાની ધરપકડ કરી છે, જ્યારે પુત્ર ફરાર છે. આ ચોરીની ઘટના ક્યાં થઈ હતી તેની વાત કરીએ તો હિંમતનગરના સાબર ડેરી સામે આવેલા કોમ્પ્લેક્સમાં આ ચોરીની ઘટના ઘટી. તસ્કરો ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ તેજ કરી હતી, જેના પગલે એ ડિવિઝન પોલીસ અને LCB પોલીસે તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે વિકાસ યાદવ, કે જે અગાઉ હિંમતનગર ખાતે એમેઝોન ટાઇલ્સની ફેક્ટરીમાં વર્કરનું કામ કરતો, ચોરી કરી તે સુરતના કિમ વિસ્તાર રહેવા જતો રહ્યો હતો, જ્યાં પોલીસે તપાસ કરતા તેઓ હિંમતનગર આવ્યાનું જાણવા મળતા પોલીસની ટીમ હિંમતનગર ખાતેથી આરોપીના પિતા બિગણ શ્રી ચંદ્ર યાદવને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિકાસ યાદવ ભાગવામાં સફળ થયો હતો. પોલીસે બિગણ યાદવ પાસેથી મોબાઈલ ભરેલા બે થેલા રિકવર કર્યા હતા. હા, બોલ રહા હૈ સાબર ડેરી સે. ચોરી કિતને લોગ કે સાથ? વો તો બોલતે હૈ કે મેં અકેલા થા, અબ પતા નહીં કિતને થે, વો મેરે કો માલૂમ નહીં. તુમકો કી પકડાય પુલિસ? હા સર. તુમકો કી પકડ કે લાયે યહાં પે? માને જૈસે હું મેરા લડકા થા સાહેબ, મેં એક દૂસરી જગ કામ કર રહા થા, વહાં સે મેરે કો પકડ કે લાયે. હૈ કે ચોરી કીધી હો તુમારા? ચોરી કીધી હો તુમારા લડકા? હા, વો મેરા લડકા. વો લડકા તુમારા હૈ? હા જી, હા જી. કહાં ભાગ ગયા? અબ પતા નહીં કહાં ભાગ ગયા. 12 દિવસમાં ચોરનું પગેરું મળ્યું, એક ઝડપાયો અને એક ફરાર. પોલીસે તપાસના ધમધમાટમાં જ 12 દિવસમાં મોબાઈલ ચોરનું પગેરું શોધી કાઢી એક આરોપીને ઝડપી પાડવામાં સફળ થયા છે, ત્યારે બીજા આરોપી વિકાસ યાદવ ભાગવામાં સફળ રહેતા પોલીસે તેની શોધખોળ આદરી છે. જ્યારે વિકાસના પિતાને ઝડપતા તેની પાસેથી ચોરી થયેલ 60 જેટલા મોબાઈલમાંથી 32 મોબાઈલ ઝડપી મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો. સાથે જ મોબાઈલ એસેસરીઝ, કેમેરો પણ રીકવર કરાયો હતો. ટોટલ કુલ મુદ્દામાલ 65,550 રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને જેલને હવાલે કરી વોન્ટેડ આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરાય છે. હાલ તો આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ 457-380 મુજબનો ગુનો નોંધાયો છે. તેના પિતા બિગન યાદવ સાબરડેરી નજીકથી મળી આવતો તેમની પાસેથી 32 મોબાઈલ, એક ડેમો મોબાઈલ, એક કેમેરો કરીને 65,550 નો મુદ્દામાં ધિકારો કરવામાં આવેલ છે અને તેને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ 7 દિવસની રિમાન્ડની માગણી કરતો દિન બેનર રિમાન્ડ મંજૂર થયેલ છે અને આગળની વધુ તપાસ ચાલુમાં છે. હાલ એક આરોપી ઝડપાયેલ છે અને બીજા આરોપી વિકાસ યાદવ એ વોન્ટેડ છે. હિંમતનગરમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવ્યા કરે છે, પરંતુ પોલીસ માત્ર સામાન્ય આરોપીને ઝડપીને આરામ ફરમાવી રહી છે, પરંતુ કોઈ મોટા માથાની હજી સુધી ધરપકડ કરી નથી. જો પોલીસ આવી રીતે કામગીરી કરશે તો આવનારા દિવસોમાં વધુ બદનામ થશે. ક્રિમિનલ માટે સંદીપ પટેલ, VTV ન્યૂઝ, સાબરકાંઠા.